નજેતવા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 વિષય ગુજરાતીમાં પૂરક વાચન પાઠ 4 વેજી દીકરી જેમના લેખક છે માવજી મહેશ્વરી તેના વિશે અભ્યાસ કરીશું. પાઠ 4 વેલજીની દીકરી, પાઠ્યપુસ્તક પાન નંબર 90. પાંચ એક દાયકા પહેલાંની આ વાત છે. એ સમયે દુકાળીઓ મૂલક ગણાતા કચ્છમાં મેઘરાજા રૂઠ્યા હતા. ત્રણ ત્રણ ચોમાસા કોરા ગયા. વાટ જોઈને લોકો થાક્યા, પણ એ ન આવ્યો. આમે કચ્છમાં તો ટાણાસર ના આવે, પણ આ વખતે તો ખરો રિસાયો. મલક સાથે આપત્તિનો ઓછાયો મંડાયો. ઠેર ઠેર દુકાળના ડાકલા વાગવા લાગ્યા. સીમ ઉજ્જળ બની ગઈ. લીલપનું ક્યાંય નામ નહીં. ઢોર ડાકર બિચારા ક્યાં જાય? કેટલાક પાંજરાપોળને હવાલે થયા તો કેટલાક મોતને ભેટ્યા. લોકો ખાણેત્રે મજૂરીએ જવા લાગ્યા. એ સમયનું એક નાનકડું ગામડું. ગામની સમ ખાવા પૂરતી ચારેક વાડીઓના કૂવા ડૂબી ગયા. ખેડૂતો કપાળે હાથ દઈને બેસી ગયા. જે કુંડીઓ પાણીથી છલકાતી તેમાં ધૂળ ભરાઈ ગઈ. એકમાત્ર જીવરાજની વાડી જ બચી હતી, જોકે વાડી તો કેવા પૂરતી હતી. કૂવો હતો અને લીમડાના બે ચાર ઝાડ હતા. એટલું ખરું કે દુકાળે ધરતીના ધાવણ સૂકવી નાખ્યા, છતાં કોઈ કારણસર જીવરાજના કૂવાની આવ જીવતી હતી. બે દિવસે માંડ 5 એકર જમીન પી શકતી. જીવરાજે પોતાના બળદ સારું ચાર વાવેલું. ઉજ્જળ સીમને દુકાળ્યું વરસ એટલે બહુ ધ્યાન રાખવું પડે. રખડતા ઢોળ કે રોજડા પણ ભેલાણ ખરી જાય. જીવરાજ એક સામાન્ય ખેડૂત હતો. તેની પાસે મિલકતને નામે પોતાના દાદાના વખતનો કૂવો હતો. પણ જીવરાજ પારકી છઠ્ઠીનો જાગતલ અને માણસાઈનો રખેવાળ હતો. કુદરતે કસોટી કરી હોય એમ એને સંતાન ન હતા. વખત જતાં જીવરાજ પોતાના ઢોર ઢાકરને જ સંતાન સમજવા લાગ્યો અને ઢોરના પેટને જણિયાની જેમ સાચવવા લાગ્યો. એણે તો પોતાના બેઉ બળદના નામે પાડેલા એકનું કેસર ને બીજાનું કાનુડો. જીવરાજ બળદને નવડાવતો, ખવડાવતો ને એમને જાત જાતના શણગાર પર કરતો. બળદો સાથે વાતો પણ કરતો. વટે માર્ગોને તો એ જોઈ એમ જ લાગતું કે જીવરાજનું ખસી ગયું છે. ત્રણ ત્રણ વર્ષના દુકાળે માણસોને કમર ભાંગી નાખી. ઘણા બધા ખેડૂતોએ હારી જઈને પોતાના ઢોર ઢાકર કાઢી નાખ્યા. એક જીવરાજ જ હિંમત ન હાર્યો. ઘરવાળીએ એક દિવસ તેને સમજાવ્યો કે બળદોને પાંજરાપોળ મેલી આવો ને સુખેથી બેસો. પણ જીવરાજ એકનો બે ન થયો. તેણે લાગણી ભીના સ્વરે કહ્યું, કેસર અને કાનુડો આપણા દીકરા જેવા છે. હું જીવતો છું ત્યાં લગી એમને આંગળેથી નહીં કાઢું. ઘરવાળીએ પણ કંટાળીને કહી દીધું, તમે જાણો ને બળદ જાણે. મારાથી વાડીએ ભાતું દેવા નહીં અવાય. જીવરાજે જીભા જોડી ન કરી. તેણે વગડામાં વાસ કર્યો. માગસર મહિનો બેઠો. બહુ જ ટાઢ પડતી હતી. એક રાતે જીવરાજ ખાટલામાં પડ્યો પડ્યો અંધારમાં તાકી રહ્યો હતો. તેણે વાવેલા એરંડા મોટા ઝાડ જેવા થઈ ગયા હતા. ચાર હજુ કાપવા જેવી થઈ ન હતી. વાવવા ખાતર વાવેલા એરંડાના પાન બળદોને નિર્વા થતા હતા. જીવરાજને એકાએક એવું લાગ્યું કે જાણે કસોટ સળવળાટ થાય છે. જાનવર હશે કે શું? પણ તેણે બેઠા થઈને જોયું તો જાનવર ન હતું. કોઈ માણસ એરંડાના પાન તોડી રહ્યો હતો. જીવરાજનું લોહી બળી ગયું. તેણે વિચાર કર્યો, આ રીતે રોજ કોઈ પાન તોડી જશે તો બળદ શું ખાશે? લોહી પાણી એક કર્યા છે ત્યારે એરંડા ઉછર્યા છે. જીવરાજ લાકડી લઈને ઊભો થયો, પણ બીજી જ પડે તેને વિચાર આવી ગયો, બિચારો કોઈ દુઃખી માણસ હશે. મારી જેમ એ પણ પોતાના ઢોરને જીવની જેમ જાળવતો હશે. હું ત્યાં જઈશ તો ભાગી જશે. બીજી બાજુ જીવરાજ એને ન પડકારે તો પણ એ રોજ રોજ ભેલાણ કરે. જીવરાજ મૂંઝાઈ ગયો. એક તરફ પોતાના બળદનો અને બીજી તરફ એક અજાણ્યા માણસનો વિચાર. ઘણી ગઢ મથલને અંતે જીવરાજે લાકડી મૂકી દીધી. હશે, સૌ પોતપોતાના કર્મ લઈને આવ્યા છે.
કાલ કોણે દીઠી છે? જાણે કશું જોયું જ ન હોય તેમ તે માથા લગી ગોદડું તાણી સૂઈ ગયો. એરંડાના પાન તૂટવાનો અવાજ આવતો રહ્યો. આંગ તૂકના જવાનો પગરવ પણ જીવરાજે સાંભળ્યો. જીવરાજને ઊંઘ ના આવી. અંતે પેલા માણસ વિશે વિચાર આવતા હતા. કોણ હશે, કેટલો દુખ્યો હશે? એકાએક જીવરાજને એવું લાગ્યું કે કોઈ પોતાની છાપરી તરફ આવી રહ્યું છે. જરા ગોદડું હટાવીને જોયું તો આખો ઓળો પાસે આવી ગયો હતો. તેના ખભે નાનકડો કોથળો હતો. કપાયેલું ઝાડ તૂટી પડે તેમ જીવરાજના પગમાં પણ પડી ગયો. જીવરાજ બાપા, મને માફ કરો, મેં તમારી ચોરી કરી છે. જીવરાજ અવાજ પારખી ગયો. કેસા ભગતનો દીકરો વેલજી હતો. તેણે વેલજીનું માથું ઊંચું કરતાં કહ્યું, તે શેની ચોરી કરી છે? મારું તો કશું ચોરાયું નથી. હે વેલજી, ડુસકા ભરતો બોલ્યો, બાપા, મેં તમારા એરંડાના પાન તોડ્યા છે. ચોરી કર્યા પછી મને થયું કે મેં પાપ કર્યું છે. અબોલા જીવ ખાતર ઘર મેલી દેનારને છેતર્યો છે બાપા, મને માફ કરો. બાપા, 10 દાડા પહેલાં મારી ત્યાં દીકરી જન્મી છે. એની માને જરાય ધાવણ નથી. એક રબારીએ દયા ખાઈને પાકટ બકરી આપી છે, પણ માણસ માણસને ખાય તેવા વખતમાં બકરીને શું ખવડાવું? એટલે ના છૂટકે જીવરાજનું હૈયું હબક ખાઈ ગયું. આપ સામે જોતા મનોમન બોલ્યા, ભલા ભગવાન, તું એ ખરો છે. હું બળદની દીકરાવાની સીમમાં પડ્યો છું, ને આને તે દીકરી દીધી તો ધાવણે પામતી નથી. કંઈક વિચારીને જીવરાજે વેલજીને કહ્યું, વેલા, હું હવે થાક્યો છું અને આ બધી માયા સિદ્ધને ભાઈ ત્યાં તારી દીકરી ભૂખતી રડતી હોય ને હું અહીં મારા બળદોને લીલો ચારો ખવડાવું તો ફટ છે મને. એના કરતાં તું જ સંભાળી લે. તારી દીકરીએ ભૂખી નહીં રહે અને રામ કરશે તો મારા બળદે બચી જશે. વેલજી ગદગદ થઈ ગયો. તો આજે આપણે પાઠ 4, વેલજીની દીકરી, તેના વિશે અભ્યાસ કર્યો. થેન્ક યુ.